વાગી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો ટીવી 9 એજન્ડા એટ 9 સાથે હું છું માનસી સોની. સૌથી પહેલા વાત કરવી છે વરસાદની, કારણ કે ગુજરાતમાં ચોમાસા પહેલા જ મેઘરાજાનું થઈ ચૂક્યું છે આગમન અને રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જી હા, છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ચોમાસાના આગમન પહેલા જ રાજ્યમાં મેઘરાજાની જમાવટ થઈ ગઈ છે. સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં 3.6 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે તાપીના વાલોડ તાલુકામાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો, તો વલસાડના ધરમપુરમાં અને અમરેલીના બાબરામાં 3-3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડામાં 3 ઇંચ, છોટાઉદેપુરના ક્વાંટમાં 2.9 ઇંચ વરસાદ ખાબક્યો, તો લાઠી, વાંસદા અને ઉમરપાડામાં 2-2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી અને તાપીના ડોલવણમાં સૌથી વધુ 3.6 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો, જ્યારે તાપીના વાલોડમાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક સારો એવો વરસાદ પણ નોંધાયો છે. અને છેલ્લા 24 કલાકમાં તાપીમાં વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. વલસાડના ધરમપુરમાં અને અમરેલીના બાબરામાં 3-3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.